શહેરોમાં હોટલોની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વ્યવસાય ફૂલ્યો ફાલ્યો છે. સ્પ્રાની આડમાં ગોરખધંધા પણ ગેરકાયદેસર રીતે શરૂ હોય છે, જેને યુવાનો ઉપર વિપરીત અસર પડે છે. ત્યારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું છે. અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત જિલ્લાભરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ કુવાર, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, નિકુંજ રાઠોડ સહિત આગેવાનોએ પોલીસ વડા સૈફ અલી બારવાલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. લાયસન્સ વિના ચાલતા સ્પા સેન્ટરમાં અને ગેસ્ટ હાઉસમાં ચાલતા દુર્વ્યાપાર અને દેશી વિદેશી દારૂના અડ્ડા તેમજ ડ્રગ્સ બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ વડા સૈફ અલી બારવાલે આ બાબતે ગંભીર હોવાની સાથે આગામી દિવસોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા પગલાં ભરશે હોવાની આગેવાનોને ખાતરી આપી હતી. જયદીપ પાટિયા, જેડેસ ટીવી, અરવલ્લી. આજરોજ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ વતીથી અમે અને અમારા પૂર્વ એમએલએ ભાઈ રાજેન્દ્રસિંહ ઠાકોર અને નિકુંજભાઈ રાઠોડ જિલ્લા પોલીસ વડાની મુલાકાત લઈ અને અમે રજૂઆત કરી છે કે જે પ્રમાણે આજે મોડાસા શહેરની અંદર દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોય, વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોય અને સ્પાની આડની અંદર જે પ્રમાણે ઘેર પ્રવૃત્તિ દેહ વેપારના ધંધાઓ થતા હોય, એવા ધંધાઓને રોકવા માટે પોલીસ વડાને અમે વિનંતી કરી છે. અને બીજું કે હમણાં જાણવા પણ મળ્યું મીડિયાના માધ્યમથી કે કેટલાક સ્થળો ઉપર તો ડ્રગ્સનું પણ સેવન થઈ રહ્યું છે. આ ખૂબ જ દુઃખદ બાબત છે. યુવાનો બરબાદ થઈ જશે અને મહિલાઓની પણ આજે પરિસ્થિતિ ખરાબ થવાની. લોકો આવી દેશી પોટલીઓ પી અને મરી જશે. અને જે પ્રમાણે હમણાં સ્પાનો જે લાયસન્સ વગરના જો સ્પા ચાલતા હોય તો આ કઈ રીતે સાંકી લેવાય. આજે અમે પોલીસ વડાશ્રીને વિનંતી કરી મળે એમને અમને વિશ્વાસ પણ આવ્યો છે કે ટૂંક જ સમયની અંદર જે પ્રમાણે જે ઘેર પ્રદેશો ચાલતી હશે એ બંધ થશે. અમારી માગણી એવી છે કે મોડાસા એ શિક્ષણની નગરી છે અને આ શિક્ષણની નગરી આવા ગોરખધંધા ચલાવતા સ્પાના માલિકોની ધરપકડ થાય અને સ્પા તમામ પ્રકારના બંધ થવા જોઈએ, એવી અમારી ઉગ્ર માગ છે. જો આ માગણી સંતોષાય તમે